ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ગ્રેડ પે નો મુદ્દો ચર્ચામાં છે. તમામ પોલીસ કર્મચારીઓ એક જ સુરમાં એક જ માંગ કરી રહ્યા છે, પોલીસ ગ્રેડ પે ની. જો કે રાજ્ય સરકાર દ્વારા 550 કરોડ નું રાહત પેકેજ નું એલાન તો કરી દેવામાં આવ્યું, પરંતુ હજુ પણ આ પેકેજ ની જાહેરાત બાદ પણ અનેક જવાનો એવા છે જેમાં અસંતોષ ની લાગણી જોવા મળી રહી છે. આ મામલો પોલીસ જવાનના જીવન પર આટલી અસર છોડે છે એ ત્યારે ખબર પડી જ્યારે અમદાવાદમાં એક પોલીસ જવાને તેના પરિવાર સાથે આપઘાત કર્યો અને સુસાઇડ નોટમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો પણ હતો. આ સુસાઇડ નોટ વાંચી આખા ગુજરાતની આંખો ભીની થઈ ગઈ. ગુજરાતમાં પોલીસ પે ગ્રેડનો મુદ્દો ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે અને હર હંમેશ ચર્ચામાં પણ છે. ત્યારે ગુજરાત તકની ટીમે વિચાર્યું કે પોલીસ જવાનો સાથે વાત કરીએ. ગુજરાત તકની ટીમ જ્યારે દ્વારકા પહોંચી હતી ત્યાં તેમને PSI આરઆર વસાવા મળ્યા અને તેમને ગ્રેડ પે ના મુદ્દે શું કહ્યું આપ પણ સાંભળીને દંગ રહી જશો. સાહેબ, શું કહેશો તમે? જે સમસ્યા છે ગ્રેડ પે ની સમસ્યા, જે ભત્તુ સરકારે અનાઉન્સ કરી દીધું છે. ભત્તુ સરકારે એલાઉન્સ કર્યું છે, પણ એ ના જેવું એલાઉન્સ મંજૂર કર્યું છે, એને કંઈ એલાઉન્સ કહેવાતું નથી. જે સરકાર દ્વારા મળે છે, જે સરકાર દ્વારા મળે છે એ એલાઉન્સ ન કહેવાય. એ એલાઉન્સ ઉપરોક્તથી આપેલું છે, એ હાથ કાપી લીધા છે. હા, એ બધું ખાલી મતલબ એ બધું બી ન કહેવાય, એલાઉન્સ બી ન કહેવાય, એ તો ખાલી હા મતલબ એટલે ગ્રેડ પેની માંગ કરો છો. જે ગ્રેડ પેની માંગ કરે છે એ લોકો, તે એ ગ્રેડ પે ન આપવાનો કારણે આ લોકોએ શું છે કે રડતા છોકરાને સાના કરવા ખાતર જ આ કામ કર્યું છે, અને જે આપ્યું છે એના પર બે ફોર્મ ભરાવીને એ લોકોના હાથ કાપી લેવા માગે છે કે બીજી વખતે આ લોકો ઊંચી આંગળી ના કરી શકે. કોઈ ફોર્મ તમારી પાસે સાઈન કરાવવામાં આવે છે? ગેરંટી ફોર્મ સાઈન કરે છે, સહીઓ મોજૂદ છે, બધા મોબાઈલોમાં ફરે છે, એ ફોર્મો બધા મોબાઈલોમાં ફરે છે. અને બીજી વાત, ASIથી માંડીને નીચેના કર્મચારીને એલાઉન્સ આપી, બીજે પોલીસને આ એલાઉન્સ લાગુ નથી, એને ખર્ચાની જરૂર નથી, એ એક પ્રશ્ન મોટો છે. પછી PSIથી માંડીને PI સુધી બરાબર, અને નીચેના કર્મચારીઓ એનું યુનિયન બનાવવા માટે નથી એલાઉન્સ કરી શકતા, અને ઉપલા અધિકારીઓ IPS અને નેતાઓ એના સાંઠગાંઠથી આ શાસન કરી રહેલા છે, જેથી કરીને આ જનતા લૂંટાય છે, અને જનતાને લૂંટવા ખાતર આ નાના કર્મચારીને મજબૂર કરે છે કે કોઈ પગાર નથી આપી શકતા, એના લીધે આ જનતા લૂંટાય છે. તમને ડર નથી કે તમારી ઉપર ડિસિપ્લિનરી રિએક્શન લેવામાં આવશે? અમને કોઈ જ ડર નથી, અમને કોઈ જ ડર નથી. કોઈના બાપના ગજવામાંથી નથી માગતા અમે, સરકાર પાસેથી માગી છે, આ ભાઈના ટેક્સમાંથી માગીએ છીએ. એના માટે અમે એના હિતમાં અમે નોકરી કરીએ છીએ કે એના જાનમાલ માટે બરાબર, તો એને જ આપણે લૂંટીએ એ સરકારનો બંધારણમાં નથી. જે બંધારણ છે એ હિતમાં હોવું જોઈએ. જે બંધારણ પોલીસ તો ડિસિપ્લિનરી ફોર્સ કહેવાય છે, ડિસિપ્લિન ફોર્સ છે, તો ડિસિપ્લિન ફોર્સ છે એને બંધારણના નિયમ વગર કામ લેવામાં આવે છે, એ બંધારણ નથી લાગતો, એને ડિસિપ્લિન નથી લાગતો. શું કહેશો ગૃહમંત્રીને? શું કહેશો ગૃહમંત્રીને? એટલું જ કહેવાનું એ છે, મંતવ્ય છે કે ગૃહમંત્રી સાહેબ જે પ્રાઇવેટ પાર્ટીના છે બરાબર, જે સરકારી બંધારણ નીતિ નિયમ મુજબ જે સરકારી કર્મચારીઓને પગાર ધોરણા આપવામાં આવે છે, જે આ લોકોને ઓથોરિટી નથી, તેમ છતાં મનુષ્ય રીતે પગારો બેન કરી રાખ્યા છે, એ મંતવ્ય છે. પોલીસ કર્મચારી પણ અહીંયા પહોંચ્યા છે અને પોલીસ કર્મચારી પણ પોતાના જે રીતે ભથ્થા આપવામાં આવ્યા છે તેનાથી ઘણા દુઃખી થયા છે, અને તેઓ ઈચ્છી રહ્યા છે કે તેમને પણ એ જે ભથ્થા છે તે મળે. ખેડૂતો પણ છે અને ખેડૂતો સાથે પણ વાત કરીએ આપણે કે એ લોકો શું કહી રહ્યા છે. એ હા બોલો. બીજી એક વાત છે, PSIને વર્ગ 3ના કર્મચારી તરીકે ગણતરીમાં લેવામાં આવે છે, અને વર્ગ 3ના ગણતરીમાં સરકારના બંધારણ નીતિ નિયમ મુજબ વર્ગ 3ના કર્મચારીને રજાના દિવસે વધુ નોકરી લેવામાં આવે તો રજા પગાર આપવામાં આવે, ક્યાં તો રજા આપી દેવામાં આવે, પણ એ આપવામાં આવતું નથી. જે વધારાનો પગાર નથી આપી શકતા, ક્યાં રજા પણ આપી શકતા નથી, એ કયા બંધારણમાં લખ્યું છે? એટલે તમે આજે અહીંયા કેજરીવાલમાં આવ્યા હતા, વાત કરી તમે કે અમે તો અહીંયા નોકરી માટે આવ્યા છે, અમે તો નોકરી બંધારણીય છે, નોકરી તો 24 કલાક અમને લે છે, અમે ઊભા પગે નોકરી કરીએ છીએ, જેથી અમારો જે મંતવ્ય છે એ અમારે ઠાલવવો જરૂરી છે. એ આપણે સરકાર પાસે આશા રાખો છો?
આજ આ સરકાર આવશે તો ચોક્કસ અમારે કંઈક નવીનતા કંઈક લાવશે એ આશા રાખીએ છીએ. ચલો, તો આ હતા વસાવા સાહેબ, પીએસઆઈ છે અને પોતે અહીંયા ડ્યુટી પર હતા અને અત્યારે એમને જે હૈયા વરાળ છે, ખાસ કરીને જે પે ગ્રેડ આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ ભથ્થું આપવામાં આવ્યું અને તેને લઈને હવે પોતાની જે હૈયા વરાળ છે અને ખાસ કરીને જે પ્રકારે એમની પાસે ડોક્યુમેન્ટ સાઇન કરાવવામાં આવે છે કે હવે તેઓ આંદોલન નહીં કરે, તેને લઈને પણ તેઓ ઘણા નારાજ છે. પીએસઆઈએ તો પોતાની હૈયા વરાળ કાઢી નાખી, પરંતુ પોલીસ પે ગ્રેડ બાંહેધરી પત્ર ઉપર ગુજરાતમાંથી અત્યાર સુધી ન તો મુખ્યમંત્રી કંઈ બોલ્યા છે અને ન તો હર્ષ સંઘવી, જે ગૃહના રાજ્યમંત્રી છે, એ કંઈ બોલ્યા છે. પરંતુ બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલ એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં બોલ્યા કે આવું કોઈ બાંહેધરી પત્ર આપવાનું નથી. પરંતુ પાર્ટીના અધ્યક્ષ કરતાં રાજ્યના મુખ્યમંત્રી કે પછી રાજ્યના ગૃહમંત્રી બોલે તો પોલીસ જવાનોને વધુ બળ મળે એ વાત તો સ્પષ્ટ છે. ત્યારે આ મુદ્દા પર સરકાર ક્યારે મક્કમ નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.